गुड मॉर्निंग स्टूडेंट्स, आजे आपणे त्रीजा प्रकरणना असाइनमेंट 3, 4 अने 5 जे छे एना सॉल्यूशन 1 बाय 1 करता जाइए छीए। तमे त्रीजू प्रकरण हवे आखू करी लीधुं छे, बधा सिद्धांतो जे छे ए समझी लीधा छे। आपणे आना पहेला असाइनमेंट नंबर 1, 2 बे आपेला छे अने 6A, 6B आपेला छे। 3, 4 अने 5 ए हूँ तमने आजे करावु छू। बीजी एक ए खास सूचना आपी दो के जेटला असाइनमेंट हूँ तमने आपीश ए बधा असाइनमेंट छे ए विद्यार्थीओए जाते करवानो प्रयत्न करवानो छे, अने एमा जे न आवडता प्रश्नो होय के मूंझवण होय एनुं ज सॉल्यूशन जे छे ए तमारे जोवुं जोईए। एटले आनी पद्धति एवी छे કે પહેલાં જ્યારે અસાઇનમેન્ટ આપવામાં આવે ત્યારે તમે બધા જ દાખલાઓ ગણી લો, જે નથી આવડતા એને સમજવા કે ગણવા પ્રયત્ન કરો, એને એની પાછળનો સિદ્ધાંત સમજવા કન્સેપ્ટ સમજવા પ્રયત્ન કરો, અને પછી જો ન આવડે તેમ છતાંય તો તમે સોલ્યુશન છે એને જુઓ। જો તમે પહેલેથી જ સોલ્યુશન જોવાની ટેવ પાડશો તો નીટ કે JEE જેવી પરીક્ષા છે એમાં ફિઝિક્સમાં તમે સારો સ્કોર નહીં કરી શકો। તો હું એવું અત્યારે માની લઉં છું કે તમે બધાએ અસાઇનમેન્ટ છે એના બધા પ્રશ્નો એક વખત વાંચી લીધા હશે, ગણી લીધા હશે, અને જે અગત્યના પ્રશ્નો છે એની નોટબુકમાં નોંધ પણ કરી લીધી હશે। આપણે 1 બાય 1 પ્રશ્નો છે એ જોતા જઈએ છીએ। પહેલાં જે 4 પ્રશ્નો છે આ બધા 1, 2, 3 અને 4 આ બધા સ્ટોપિંગ ડિસ્ટન્સ પરના છે, ચારે ચાર પ્રશ્નો, એટલે એની હું જાજી ચર્ચા નથી કરતો। એ તમે ઉદાહરણ જે આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે સ્ટોપિંગ ડિસ્ટન્સવાળું એના પરથી તમને આવડી જશે। ખાસ આપણે 5મો પ્રશ્ન જે છે ત્યાંથી શરૂઆત કરીએ। તમને એવું આપણે સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાયના ગયા વખતે જે દાખલાઓ કરાવ્યા એમાં પહેલો દાખલો જે જોયો એમાં જ આપણે એવું એક આલેખ આપણે દોર્યો હતો, અને એમાં એનમી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર કેટલું છે એનું એક સૂત્ર જે છે એનો આપણે અભ્યાસ કરવાનો હતો। હવે ત્યાં મેં એવું સીધું લખી નાખ્યું હતું કે એનમી સેકન્ડમાં કાપેલું અંતર V0 + A/2 × 2N - 1 છે, પણ એ સૂત્ર કેવી રીતે આવ્યું એની આપણે ચર્ચા કરી નહોતી। આજે આપણે એ સૂત્ર જે છે એની તારવણી જે છે એ જોવાની છે। તો આપણો પ્રશ્ન એવો છે, પદાર્થે આમ તો અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થે એનમી સેકન્ડમાં કાપેલ અંતર, પદાર્થે એનમી સેકન્ડમાં કાપેલ અંતર કેટલું છે એ આપણે ગોતવાનું છે। તો એના માટે એને આપણે DN કહીએ, તો એ મળે આવી રીતે, પદાર્થે N સેકન્ડમાં કાપેલ અંતર, N સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ પદાર્થે N-1 સેકન્ડમાં કાપેલ અંતર। હવે તમે બરાબર સમજો આ શું કહેવા માગે છે। આપણે સમીકરણ જે છે એ xn = V0t + 1/8t² આ સૂત્ર જે છે એ ભણી ગયા છીએ, જે આપણને t સમયમાં કપાયેલું અંતર કેટલું છે એ આપે છે। હવે આના પરથી આપણે એનમી સે, ધારો કે તમને એમ કે 5 સેકન્ડમાં કેટલું અંતર કપાણું, તો તમે આમાં t કિંમત 5 મૂકી અને મેળવી શકો। 10 સેકન્ડે કેટલું અંતર કપાણું, તો તમે આમાં 10ની કિંમત મૂકી, t કિંમત 10 મૂકી અને મેળવી શકો। પણ જો તમને એમ કે 5મી સેકન્ડમાં કેટલું અંતર કપાણું, તો બહુ સ્વાભાવિક છે 5 સેકન્ડમાં જે અંતર કપાય અને -4 સેકન્ડમાં જે અંતર કપાય એ 5મી સેકન્ડમાં કપાયેલું અંતર થયું। એવી જ રીતે 10 સેકન્ડમાં કપાયેલું અંતર -9 સેકન્ડમાં કપાયેલું અંતર એ 10મી સેકન્ડમાં કપાયેલું અંતર છે એમ ગણી શકાય। તો આપણે ખાસ યાદ રાખજો, N મી સેકન્ડમાં કેટલું અંતર કપાણું એ ગણવાનું છે, N સેકન્ડમાં કપાયેલું અંતર ગણવાનું નથી।
ઓકે, નાવ વધુ હજી એક સ્પષ્ટતા કરી દઉં. ધારો કે આપણે એક તમને સાદું ઉદાહરણ આપું. ધારો કે કોઈ એક વ્યક્તિ 2018 એની ડિસેમ્બરની 31 તારીખે એની પાસેની કુલ આવક જે છે એ ધારો કે 4 લાખ રૂપિયા છે. અધારવાનું છે, આટલી હોય તે નહીં હોય. અને 2019ના ડિસેમ્બરમાં એ આવક જે છે એ 5 લાખ રૂપિયા છે કુલ આવક એ વ્યક્તિની. તો હવે તમને એમ કે 2019 સુધીની કુલ આવક કેટલી, તો આપણે તરત કહી દેશું કે ભાઈ 5 લાખ. 2018 સુધીની કેટલી, તો કે 4 લાખ. પણ તમને એમ કે 2019ના વર્ષ દરમિયાન એણે કમાયેલી આવક કેટલી, તો એના માટે શું કરવું પડે, આ બેયની આવકનો તફાવત લેવો પડે. અને એ કેટલી મળશે, તો કે આપણને ખબર પડે એ બાદ બાકી કરો એટલે 1 લાખ મળે. આ એક્ઝેક્ટ એના જેવું છે. જુઓ, 2019 માં આવક માઇનસ 2018 સુધીની આવક, એ બેયનો તફાવત એ 2019ની કમાણી થઈ, અથવા તો 2019ની ઇન્કમ થઈ. તો એનમી સેકન્ડમાં કાપેલ અંતર મેળવવા શું કરવાનું, તો કે એન સેકન્ડમાં કેટલું અંતર કપાય છે એ જોવાનું, અને એન માઇનસ 1માં કેટલું કપાય છે એની જસ્ટ આગળના સેકન્ડમાં એ કેટલું છે એ જોવાનું, ને બેયનો તફાવત લેવા. તો આને આપણે આમ લખશું, ડીએન બરાબર એક્સ એન માઇનસ એક્સ ઓફ એન માઇનસ 1. બરોબર છે, એક્સ છે આના ઉપરથી, એ ટીની બદલે આપણે એન મૂકશું. તો આ થયું વી ઝીરો એન પ્લસ 1 હાફ એ એન સ્ક્વેર માઇનસ, આખું આમ લખાશે, વી ઝીરો એન માઇનસ 1 પ્લસ 1 હાફ એ ઇન્ટુ એન માઇનસ 1 હોલ સ્ક્વેર. આ બીજું પદ બરાબર સાદું રૂપ જ આપવાનું છે, એમાં નવું કંઈ નથી. વી ઝીરો એન પ્લસ 1 હાફ એ એન સ્ક્વેર માઇનસ વી ઝીરો એન માઇનસ વી ઝીરો પ્લસ 1 હાફ એ, એક સ્ટેપ વધારે લખું છું હું, એન સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 જોવાનું વિસ્તરણ કરવામાં આવે તો બરાબર વી ઝીરો એન પ્લસ 1 હાફ એ એન સ્ક્વેર માઇનસ, હવે આપણે કાઉન્સ છોડી નાખીએ, વી ઝીરો એન માઇનસ વી ઝીરો પ્લસ 1 હાફ એ ઇન્ટુ એન સ્ક્વેર માઇનસ 1 હાફ એ ઇન્ટુ 2n પ્લસ 1 હાફ ઇન્ટુ એ. આ કાઉન્સ જે છે એ છોડી નાખ્યું, આ ત્રણેયથી અંદર ગુણી નાખ્યું, બહુ ચિંતા કરવાની વાત નથી. બરાબર વી ઝીરો એન પ્લસ 1 હાફ એ એન સ્ક્વેર, હવે આ કાઉન્સ છગડીયો કાઉન્સ છે છોડી નાખીએ, માઇનસ વી ઝીરો એન માઇનસ માઇનસ પ્લસ વી ઝીરો પ્લસ માઇનસ માઇનસ 1 હાફ એ એન સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ, આ 2 અને 2 કેન્સલ એટલે સોરી અત્યારે એમને જ રાખીએ છીએ, 2 અને અહીંયા પણ 2n, સોરી 2n પ્લસ 1 હાફ એ ઇન્ટુ 2n અને પ્લસ માઇનસ માઇનસ 1 હાફ ઇન્ટુ એ. તો આમાંથી જે કેન્સલ થાય એવું હોય એ આપણે ડિલીટ કરી નાખીએ, તો વી ઝીરો એન પ્લસ વી ઝીરો એન માઇનસ કેન્સલ, 1 હાફ એ એન સ્ક્વેર પ્લસ 1 હાફ એ એન સ્ક્વેર માઇનસ કેન્સલ, બાકીનું જે છે એને એક સાથે લખીએ. બરાબર આ કેન્સલ કેન્સલ કેન્સલ, વી ઝીરો છે તો વી ઝીરો, પછી આ કેન્સલ પ્લસ પ્લસ 1 હાફ ઇન્ટુ એ ઇન્ટુ 2n માઇનસ 1 હાફ ઇન્ટુ એ બરાબર વી ઝીરો પ્લસ 1 હાફ ઇન્ટુ એ કોમન લઈએ એટલે એ બાય 2 લખી શકાય ઇન્ટુ 2n માઇનસ 1. આ જે છે એ એનમી સેકન્ડમાં કપાયેલ અંતર કેટલું છે એનો આપણને જવાબ મળ્યો. એનની કિંમત આપણે 1 2 3 4 5 6 એમ લેવાની થાય. તો આ જે છે એ એનું સૂત્ર છે, સમીકરણ 5નો વિકલ્પ જે છે એ એ એનો જવાબ આવશે. પણ એ કઈ રીતે આવ્યું એની મેથડ જે છે એ અહીંયા તમને દર્શાવી છે, એ તમે જોઈ જજો.
તમારે એમસીક્યુ માટે ફક્ત એ સૂત્ર જ યાદ રાખવાનું છે, બીજું કાંઈ એમાં યાદ રાખવાની જરૂર છે નહીં। હવે પછીના જે દાખલાઓ છે 6 7 8 9 10 11 એ બધા દાખલાઓ જે છે એ આના પરના જ છે, એટલે એ તમારે તમારે જાતે કરવાના રહેશે આ સમીકરણ પરથી। આ અસાઇનમેન્ટનું સોલ્યુશન જ્યારે મૂકવામાં આવે ત્યારે જો તમને ન આવડતું હોય કે ન સમજાણું હોય તો ત્યારે એનો તમે સોલ્યુશનમાં જોઈ લેજો। એટલે લગભગ બધા પ્રશ્નો જે છે એ એક જ સમીકરણ પરના છે, પ્રશ્ન નંબર 11 સુધીના। એની પછી આપણે જે 12મો પ્રશ્ન છે ત્યાંથી હવે આગળ શરૂ કરીએ। 12મો પ્રશ્ન છે, જો ઉર્ધ્વ દિશામાં ફેંકેલ એક પદાર્થ 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગ કરતા અડધો થતો હશે। હવે તમે જો આ ધારો કે જમીન છે, અહીંથી આપણે એ પદાર્થને ઉપર તરફ ફેંકીએ તો આપણે કંઈક પ્રારંભિક વેગ V0 સાથે ફેંક્યો હશે, અને જેમ જેમ એ પદાર્થ ઉપર તરફ જતો જાય એમ એમ એનો વેગ ઘટતો જશે, ગતિ પ્રતિપ્રવેગી હોય। અને ધારો કે આ ઊંચાઈએ પહોંચ્યા બાદ એનો વેગ જે છે અહીંયા એ શૂન્ય થયો તો ત્યાંથી એ પાછો આવશે અને પાછો આવી અને જમીનને અથડાશે। ટૂંકમાં આપણે એક પથ્થરને ઉપર તરફ ઉછાળીએ અને જે કિસ્સો થાય એને અહીંયા વાત કરી છે। તો હવે તમને એવું કીધું છે કે આ જે એચ છે મહત્તમ એ 16 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરે છે। હવે અહીંયા વેગ V0 છે અને અહીંયા વેગ છે એ શૂન્ય થશે, જે મહત્તમ ઊંચાઈ છે ત્યાં આગળનો વેગ છે એ શૂન્ય હોય। તો તમને એવું કીધું છે કે જ્યાં એનો વેગ પ્રારંભિક વેગ કરતાં અડધો થાય એ ઊંચાઈ કઈ હશે, એટલે અહીંયા V0 છે, અહીંયા છે એનાથી ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય ને અહીંયા ઘટી ઘટી અને શૂન્ય થઈ ગયો, તો વચ્ચેના કોઈ બિંદુએ એનો વેગ જે છે એ V0/2 થશે પ્રારંભિક વેગ કરતાં અડધો। તો એ ઊંચાઈ કઈ છે એ આપણે ગોતવાની છે। તો ધારો કે આ ઊંચાઈ જે છે એ આ ઊંચાઈએ એનો વેગ V એના પ્રારંભિક વેગ V0 કરતાં અડધો થાય છે, અને આટલી જે ઊંચાઈ છે એ ધારો કે એચ પ્રાઇમ છે અને એની આપણે ગણતરી કરવાની છે। તો પ્રથમ કિસ્સા માટે એટલે કે જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તેના માટે V²-V02=2ax સમીકરણ પરથી અંતિમ વેગ 0, અહીંયા તો એનો અંતિમ વેગ 0 થાય, માઇનસ પ્રારંભિક વેગ V0 એનો વર્ગ બરાબર 2, ગતિ પ્રતિપ્રવેગી છે અને એ કેટલું હશે માઇનસ જી જેટલું, ઇન્ટુ અંતર કેટલું કાપે છે દરમિયાન એચ જેટલું, જે 16 મીટર છે અત્યારે આપણે એ લખતા નથી। ધેરફોર V02=2gh થયું, માઇનસ છે બંને બાજુથી કેન્સલ થશે। હવે આ પરિણામ નંબર 1 કહીએ આને, બરાબર। હવે બીજો કિસ્સો એટલે શું? તો કે બીજા કિસ્સા માટે એનો મતલબ એવો થયો કે જ્યારે એની ઊંચાઈ જે છે વેગ જે છે એ પ્રારંભિક વેગ કરતાં અડધો થાય એ કિસ્સા માટે, તો અહીંયા આગળ તો વેગ V0 જ છે, પ્રારંભિક વેગ અડધો થાય આપણો અંતિમ વેગ, એટલે બીજા કિસ્સા માટે V0/2²-V02=2-g અને એ માટેનું અંતર એચ પ્રાઇમ આપણે લીધેલું છે, એટલે ટૂંકમાં હવે અહીંથી અહીં સુધીની જ ગતિ લેવાની છે। ધેરફોર V02/4-V02=2gh'। ધેરફોર આનું સાદુરૂપ આપો તો -3V02/4-2gh'। બધી કિંમતો મૂકી દઈએ, આ માઇનસ માઇનસ કેન્સલ, 3/4 V02 સમીકરણ 1 પરથી મૂકીએ, 2gh/2gh'. અહીંયા લખજો કારણ કે સમીકરણ નંબર 1 એની કિંમત આપણે અહીંયા મૂકી છે, તો 2g અને 2g કેન્સલ,
therefore 3 by 4 અને h તમને આપી દીધું છે 16 મીટર બરાબર h પ્રાઇમ તો આના પરથી h પ્રાઇમ તમને મળશે 12 મીટર અને એ જે છે એ આ પ્રશ્નનો જવાબ છે નેક્સ્ટ આ આપણો 12મો પ્રશ્ન છે જે કરાયો તમને નેક્સ્ટ જુઓ 13મો પ્રશ્ન અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે ત્યારે h અંતર કાપીને તેનો વેગ v થાય છે તેનો વેગ 3 ગણો થાય તે માટે પદાર્થે વધારાનું ખાલી જગ્યા અંતર કાપ્યું હશે આવો આપણો દાખલો છે તો એનું સોલ્યુશન તમને કહી દઉં 13મો હવે આમાં હિન્ટ આપું છું અમુક ઊંચાઈ પરથી પદાર્થને પડતો મૂકવામાં આવે છે જોજો બરાબર પડતો મૂકવામાં આવે એટલે પ્રારંભિક વેગ v0 બરાબર કેટલો થાય 0 h અંતર કાપે એટલે એનો વેગ વધતો જાય h અંતર કાપીને એનો વેગ v થાય તો 3 ગણો વેગ થાય તે માટે વધારાનું અંતર કેટલું કાપ્યું હશે તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax આપણું સમીકરણ છે આના પરથી પ્રારંભિક વેગ 0 લઈએ તો v સ્ક્વેર બરાબર કેટલું થાય 2ax એટલે કે v સ્ક્વેર ચલે છે x થયું એટલે અંતર જે છે એ v ના વર્ગના સમપ્રમાણમાં થાય તો જો વેગ 3 ગણો થાય તો કાપેલું અંતર કેટલું થાય 9 ગણું થાય પણ એણે એટલે વેગ v હોય ત્યારે h અંતર કાપે તો એનો વેગ 3 ગણો થાય ત્યારે અંતર કેટલું કાપ્યું હોય 9h જેટલું બરાબર ને આના ઉપરથી અને 9h માંથી h માઇનસ કરો એટલે કેટલો જવાબ આવે 8h વધારાનું અંતર છે હો h તો એણે પહેલા કાપી જ નાખ્યું છે v વેગ થયો ત્યાં સુધીમાં એટલે 9h માંથી h માઇનસ કરો એવો જવાબ આવશે ઓકે નેક્સ્ટ જે છે એ પ્રશ્ન છે કંઈક આવો છે કે એક તમને પ્રશ્ન જે છે એ અહીંયા દેખાડી દો એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં V0 વેગથી ફેંકવામાં આવે છે તો પદાર્થ કેટલા સમય બાદ મહત્તમ ઊંચાઈએ પહોંચશે હવે તમે જુઓ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ જે છે એ ત્યાં શૂન્ય થશે એટલે હું આમ લખું છું મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ v બરાબર 0 અને પ્રારંભિક વેગ v0 આપ્યો છે તો v બરાબર v0 પ્લસ 80 પરથી v0 જ રહેશે માઇનસ કેમ કે a બરાબર માઇનસ g t therefore t બરાબર v0 upon g આ એનો જવાબ થયો હવે બીજું તમને એવું કીધું છે એના કિસ્સામાં તો એ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે તો મહત્તમ ઊંચાઈ h બરાબર v0 t પ્લસ 1 હાફ એ ટી સ્ક્વેર પરથી h બરાબર v0 ઇન્ટુ ટી v0 બાય જી હવે આપણને ખબર છે મહત્તમ ઊંચાઈ આટલા સમયમાં પ્રાપ્ત કરે છે વત્તા 1 હાફ આ માઇનસ જી ઇન્ટુ ટી સ્ક્વેર એટલે v0 સ્ક્વેર બાય જી સ્ક્વેર એટલે એક જી કેન્સલ v0 સ્ક્વેર બાય જી માઇનસ 1 હાફ v0 સ્ક્વેર બાય બરાબર 1 હાફ v0 સ્ક્વેર બાય જી એ આપણો જવાબ છે અને 16 અને 17 માં પ્રશ્નો જે છે એ એનાને એના ડેટા આપીને તમને પૂછેલા છે પહેલામાં કઈ મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને બીજામાં પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી છે તો એ બંને છે એ તમે ગણી નાખજો તો આ જે છે એ આપણા અસાઇનમેન્ટ નંબર 3 એનું સોલ્યુશન છે અને એ તમારે જાતે ગણીને પછી સમજી લેવાનું છે નેક્સ્ટ તમે જુઓ તો એ અસાઇનમેન્ટ
चार आपेलू छे। आ असाइनमेंट छे ए अगत्यनू छे, आमांथी अमुक प्रश्नों जे छे ए हूँ तमारा ऊपर छोड़ू छू, ए तमारे करवाना छे। अने जो न समझाय तो ज्यारे ग्रुपमां सॉल्यूशन मूकवामां आवे त्यारे तमे एने जोई जजो, एटले तमने समझाई जशे। पहेलो प्रश्न छे जो, एक टावरनी ऊंचाई 39.2 मीटर छे। कोई एक क्षणे टावर परथी एक पदार्थने मुक्त पतन करवा देवामां आवे छे। बराबर तेज क्षणे टावरना तळियेथी बीजा पदार्थने ऊर्ध्व दिशामां 19.6 मीटर प्रति सेकंड ना वेगथी फेंकवामां आवे छे, तो बन्ने क्यां अने क्यारे मळशे? आपणने पूछ्यू छे કે બંને પદાર્થો છે એ ક્યારે મળે અને ક્યાં મળે, તો હું તમને અહીંયા આકૃતિ દોરી અને સમજાવું છું। ધારો કે આ જે છે એ જમીન છે અને આ એ ટાવર છે। આ જે છે એ ટાવર છે અને ટાવરની ઊંચાઈ 39.2 મીટર જેટલી છે, આટલી ઊંચાઈ થઈ। હવે એક પદાર્થને અહીંથી આપણે નીચે તરફ મુક્ત પતન કરાવીએ છીએ, અને જ્યારે એવું કરાવીએ બરાબર એ જ સમયે અહીંથી એક પદાર્થને ઉપર તરફ ફેંકીએ છીએ, અને એ પદાર્થને પ્રારંભિક ઝડપ જે છે એ 19.6 મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે। અને આપણે આની તો ખબર જ છે, પ્રારંભિક ઝડપ V0 મુક્ત પતન કરતો હોય તો એ 0 આવશે, એટલે આ પદાર્થ આમ નીચે આવે છે અને આ પદાર્થ નીચેથી આમ ઉપર જાય છે। તો અહીંયા વચ્ચેના કોઈ બિંદુએ બે પદાર્થો છે એકબીજાને ક્રોસ કરશે અથવા તો એકબીજાને મળશે, તો એ પદાર્થો ક્યાં અને ક્યારે મળશે એવો પ્રશ્ન તમને પૂછ્યો છે। હવે ધારો કે આપણે આ બિંદુ લઈએ અને આપણે પી બિંદુ કહીએ, આટલું, અને જમીનથી એની અંતર જે છે એ એક્સ કહીએ, તો બાકીનું જે છે એ 39.2 માઇનસ એક્સ જેટલું થાય, બરાબર? ટોટલ તો 39.2 છે, તો આ મીટરમાં છે। તો આપણે એમ લખીએ કે ધારો કે બંને પદાર્થો ટી સમય બાદ પી બિંદુએ મળે છે। પી બિંદુનું જમીનથી ઊંચાઈ એક્સ છે। તો આપણને ખબર છે કે આજે બીજો પદાર્થ છે એક્સ જેટલું અંતર કાપે છે, અને પહેલો પદાર્થ જે છે એ 39.2 માઇનસ એક્સ એના જેટલું અંતર કાપે છે। હવે બેયની પ્રારંભિક ઝડપ એ આપણને આપેલી છે, સમય આપણે ગોતવાનો છે। તો સૌથી પહેલાં આપણે સમીકરણનો ઉપયોગ કરશું। આપણે આને પદાર્થ એક કહીએ અને આને આપણે પદાર્થ નંબર 2 કહીએ। તો પદાર્થ 1 માટે પ્રારંભિક વેગ જે છે V0 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, A બરાબર G બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને એણે કાપેલું અંતર એ 39.2 માઇનસ એક્સ। તો આપણે સમીકરણ વાપરશું, એક્સ બરાબર V0t પ્લસ 1/AT² તો આ પદાર્થે કાપેલું અંતર 39.2 માઇનસ એક્સ બરાબર V0 × t પ્લસ 1/G 9.8 × t² આવું થશે। ધેરફોર 39.2 માઇનસ એક્સ બરાબર પહેલું જે છે એ તો 0 જ થશે, અને આ થશે 4.9 ઇન્ટુ
टी स्क्वेर आने आप समीकरण नंबर एक कही दीए। हवे आवी ज रीते पदार्थ बे माटे प्रारंभिक वेग वी जीरो 19.6 मीटर प्रति सेकंड छे, एनो प्रवेग ए बराबर जी बराबर माइनस 9.8 मीटर पर सेकंड स्क्वेर थशे, एम के ए ऊपर तरफ गति करे छे एटले एना माटेनो गुरुत्व प्रवेग आपणे ऋण लईए अने एणे कापेलुं अंतर जे छे ई एक्स छे, तो एक्स बराबर 19.6 इंटू टी प्लस वन हाफ माइनस 9.8 इंटू टी स्क्वेर, देरफोर एक्स बराबर 19.6 इंटू टी माइनस 4.9 इंटू टी स्क्वेर। परिणाम नंबर बे कही आने। हवे आ एक्स की किंमत छे अहींया मूकी दईए एटले टी ना स्वरूप में आखू समीकरण मळी जाय, तो समीकरण बेनी किंमत समीकरण एक में मुकता 39.2 माइनस एक्स आ छे 19.2 इंटू टी माइनस माइनस प्लस 4.9 इंटू टी स्क्वेर बराबर 4.9 इंटू टी स्क्वेर, आ बने बाजू थी 4.9 टी स्क्वेर कैंसल थशे, देरफोर 39.2 बराबर 19.2 टी, अने आना पर थी जो तमे टी मेळवो तो एनो जवाब मळशे 2 सेकंड। तो आ आपणो कई समये मळशे एनो जवाब थयो, अने आ टी नी किंमत तमे आ समीकरणमां मूकी दो समीकरण 2 मां, तो एना परथी तमने एक्स मळशे अने ए एक्स नी जो गणतरी करो तो ए मळशे 19.6 मीटर। एटले 19.6 मीटर अंतरे अने 2 सेकंडे बंने पदार्थो एकबीजाने मळशे, एटले आ जे छे ए आपणो जवाब नंबर ए, ए आनो आंसर थशे। एना पछी नेक्स्ट जो, स्थिर अवस्थामांथी बलून जमीनथी ऊपर तरफ 12 मीटर प्रति सेकंडना अचल वेगथी जई रह्युं छे, જ્યારે બલૂન 81 મીટરની ઊંચાઈએ છે ત્યારે તેમાંથી એક પથ્થરને મુક્ત પતન કરવામાં આવે, તો જ્યારે પથ્થર જમીન પર પહોંચે ત્યારે બલૂન કેટલી ઊંચાઈએ હશે? તો જુઓ બહુ સરસ એક્ઝામ્પલ છે એન્ટ્રન્સ ટેસ્ટમાં આવા દાખલાઓ અગત્યના। આ ધારો કે જમીન છે અને અહીંયા એ બલૂન છે, આ આપણો બલૂન છે બી એવું હું લખું છું, એ ઉપર તરફ ગતિ કરે છે, ગતિ કરતા કરતા ધારો કે એ અહીંયા પહોંચે છે, આ અંતર જે છે એ આપણને આપ્યું છે 81 મીટર, અને જ્યારે 81 મીટર અંતરે હોય ત્યારે અહીંથી એક પથ્થરને મુક્ત પતન કરાવવામાં આવે છે, તો તમને એવું પૂછ્યું છે કે આ પથ્થર અહીંથી અહીંયા પહોંચે ત્યારબાદ બલૂને કાપેલું અંતર જે છે એ કેટલું હશે? તો ટૂંકમાં પથ્થર જેટલું અંતર કાપે એટલું જ અંતર જે છે એ બલૂન છે એ ઉપર તરફ કાપશે, કેમ કે પથ્થર નીચે આવે છે બલૂન ઉપર જાય છે, તો બંને માટે કાપેલું અંતર જે છે એ સમાન હશે, અને મુક્ત પતન કરતો પદાર્થ છે એટલે એનો પ્રારંભિક વેગ છે એ શૂન્ય થશે। તો હવે આમાં આપણે એક સમય જેટલા સમયમાં સિક્કો એ અહીંથી નીચે આવે એટલા જ સમયમાં બલૂન છે ઉપર જશે। હવે બલૂનની ઝડપ આપી છે 12 મીટર પ્રતિ સેકન્ડ, એટલે આપણે જો સમય ગોતી નાખીએ કે આ સિક્કો કેટલા સમયમાં નીચે પડશે તો આપણને એટલા સમયમાં બલૂન વધારાનું કેટલું અંતર કાપે એ તમને મળી જશે। તો ધારો કે આપણે આને એક્સ અક્ષ તરીકે લઈએ અને ઊભી જે અક્ષ છે એને વાય અક્ષ તરીકે લઈએ, તો આ જે સ્થાન છે એને આપણે 81 મીટર એવું લઈ શકીએ, તો આપણું સમીકરણ છે એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર, એના પરથી એક્સ 81 બરાબર વી ઝીરો એ આપણને 12 આપ્યું છે,
ओके ओके सॉरी, आ जे छे एने एक्स अक्ष तो आ बराबर छे, पण याम पद्धतिनु उगम बिंदु जे छे ए आपणे अहींया बलून पासेथी लईए, ज्यां आगळथी आपणे एने ड्रॉप करीए छीए अहींया याम पद्धतिनु उगम बिंदु लईए, तो आ वाई थई, आ एक्स थशे અને નીચેની જે અક્ષ છે એ માઇનસ વાય થશે, તો આપણે અહીંથી અંતર જો ગણીએ તો એને આપણે માઇનસ 81 એવું લેવું જોઈએ. V0 જે છે આ સ્થિતિ માટે પ્રારંભિક વેગ આ V0 બાર થયો, ઇન્ટુ ટી આપણે ગોતવાનું છે, પ્લસ વન હાફ ગુરુત્વ પ્રવેગ જે છે એ પણ માઇનસ લેવાનો 10, કેમ કે ગુરુત્વ પ્રવેગ નીચે હશે એ આ માઇનસ છે, ઇન્ટુ ટી સ્ક્વેર. ધેરફોર આને આપણે જો સાદુરૂપ આપીએ તો 5t² માઇનસ 12t માઇનસ 81 બરાબર 0 થશે. અને આના પરથી જો આપણે ટીની ગણતરી કરીએ તો ટીની કિંમત 5.4 સેકન્ડ જેટલી મળશે. દ્વિઘાત સમીકરણથી તમે ગણતરી કરો તો એ 5.4 સેકન્ડ એવો એનો જવાબ આવશે. બીજો એક જવાબ આવશે એ છે -3 સેકન્ડ, પણ માઇનસ સમય હોય નહીં એટલે એની આપણે અહીંયા ચર્ચા નથી કરતા. અને એના પરથી 5.4 સેકન્ડમાં બલૂને કાપેલું અંતર, તો આપણે આમ લખીએ કે 5.4 સેકન્ડમાં બલૂને કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો બલૂનનો વેગ 12 છે ગુણ્યા સમય 5.4 સેકન્ડ એ આપણે ગોતી નાખ્યું તો એ આપણને મળ્યું 64.8 મીટર. એટલે અહીંથી ઉપર તરફ એ 64.8 મીટર જેટલું અંતર જે છે એ કાપે છે. તો ધેરફોર જમીનથી બલૂનની ઊંચાઈ બરાબર 81 તો હતું જ પહેલાં, આ વત્તા 64.8 થયું એટલે એનો સરવાળો 145.8 મીટર એટલો આવશે. એટલે આનો જવાબ જે છે એ 145.8 મીટર એટલો થયો. તો એ એક પણ બીજો સરસ દાખલો છે, થોડો ગણતરીવાળો પણ તમને સમજાઈ જાય એમ છે. નેક્સ્ટ જે ત્રીજો છે એ પણ આપણે આવો એક દાખલો પહેલાં પણ કરી ચૂક્યા છીએ કે દરેક ટપ્પો પડે પથ્થરનો દડાનો ત્યારે વેગ ગુમાવતો જાય, તો પછી એનો પરિણામી વેગ કેટલો હોય, અમુક સમયમાં કેટલું અંતર કાપે, અને VT ગ્રાફ એના માટે કેવો મળે એ આપણે જોઈ ગયા છીએ. એટલે આ જે છે એ તમારે જાતે કરવાનો છે, અને જો ન થાય તો જ્યારે સોલ્યુશન મુકાય ત્યારે તમે એની હિન્ટ જે છે એમાંથી જોઈ લેજો. નેક્સ્ટ જે છે એ જુઓ, એક કારની પ્રારંભિક ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને તે 20 સેકન્ડ સુધી 2 મીટર પ્રતિ સેકન્ડના અચળ પ્રવેગથી પ્રવેગિત ગતિ કરે છે, અને ત્યારબાદ તે 4 મીટર પ્રતિ સેકન્ડ² અચળ પ્રતિપ્રવેગથી ગતિ કરે છે, તો આ કાર સ્થિર થાય ત્યાં સુધીમાં તેણે કાપેલું અંતર કેટલું છે. હવે આ જે છે એક આ ચોથો દાખલો અને એક એના જેવા જ બે અહીંયા આપ્યા છે, 9મો અને 10મો, આ બંને દાખલાઓ, આ બંને આ ત્રણેય છે એ સરખા જેવા છે. હું તમને ચોથો દાખલો છે કરાવું છું, એના પરથી તમારે 9મો અને 10મો જે છે એ જાતે કરવાના રહેશે. તો આવા પ્રકારના દાખલામાં તમારે શક્ય હોય ત્યાં સુધી એક લાઈન દોરી અને સમગ્ર ગતિનું વર્ણન છે એ જો તમે લાઈન પર દર્શાવતા જાઓ તો તમને ગણતરી કરવી જે છે એ સહેલી પડશે, અને ગતિ જે છે એનું વિઝ્યુલાઇઝેશન પણ થશે. ધારો કે એ બિંદુથી ગતિની શરૂઆત થાય છે, તમે અહીંયા વાંચતા જજો, એ કાર જે છે એ બિંદુથી ગતિની શરૂ કરે ત્યારે એની પ્રારંભિક ઝડપ એ પાસે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. જુઓ 20 સેકન્ડ સુધી તે 2 મીટર પ્રતિ સેકન્ડ² અચળ પ્રવેગથી પ્રવેગિત ગતિ કરે છે, એટલે અહીંયાથી એનો વેગ વધતો ગયો
वत्ता वत्ता धारो के आ बी बिंदु पासे पहुंची ए थी बी सुधीनी गति दरमियान एनो प्रवेग जे छे ए 2 मीटर प्रति सेकंड स्क्वायर जेटलो छे अने त्यां सुधी लागतो समय जे छे ए 20 सेकंड छे એટલે 20 સેકન્ડ સુધી પ્રવેગિત ગતિ કરે બી પાસે હવે અહીંયા આપણને વેગની ખબર નથી એને વી પ્રાઇમ કહીએ કેટલો છે એ આપણને ખબર નથી હવે અહીંયા બી બિંદુ પાસેથી એને બ્રેક લગાડી એટલે શું થાય તો કે હવે એને વેગ વધારવાનું બંધ કરી દીધું ત્યારબાદ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે એટલે હવે પછીની ગતિમાં આ સી છે ધારો કે તો બીસી વાળી ગતિ જે છે એ પ્રતિ પ્રવેગિત છે જેમાં પ્રવેગ માઇનસ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે પ્રતિ પ્રવેગ છે એટલે માઇનસ અને મૂલ્ય તમને આપ્યું છે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું અને આકાર સ્થિર થાય ત્યાં સુધીમાં તેણે કાપેલું કુલ અંતર શોધો હવે અહીંયા આગળ તમને બીજો કોઈ ડેટા આપ્યો નથી પણ અંતિમ વેગ 0 થશે એટલે આને આપણે વી કહીએ તો આ વી અંતિમ વેગ કેટલો છે 0 કેમ કે કાર સ્થિર થાય ત્યાં સુધી તમને પૂછ્યું છે તો એ દરમિયાન કાપેલું કુલ અંતર કેટલું તો ધારો કે આ અંતર જે છે એ x1 જેટલું છે AB અને BC અંતર જે છે એ x2 જેટલું છે તો આપણે x1 + x2 કેટલું છે એ ગોતવાનું છે તો એની આપણે ગણતરી કરીએ તો જો AB વિભાગ માટે હવે એમાં જો તમે આવા દાખલાઓની પ્રેક્ટિસ કરો એટલે તમને એ ખબર પડતી જશે કે કયા દાખલા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે ત્રણ સમીકરણો છે આપણી પાસે v બરાબર v0 + at x બરાબર v0t + at² અને ત્રીજું છે v² - v0² = 2ax હવે આમાં કયા ડેટા આપ્યા છે એના પરથી તમારે આ સૂત્ર કયું વાપરવું એની નક્કી કરવાનું તો અહીંયા તમને v0 a અને t આપ્યું છે તો આપણે x બરાબર v0t + 1at² સૂત્ર વાપરીએ તો એ સહેલું પડશે તો x જે છે એ x1 છે અહીંયા તો x1 બરાબર ધેરફોર v0t એટલે 10 પ્રારંભિક વેગ ઇન્ટુ t 20 સેકન્ડ વત્તા 1/2 એ 2 આપ્યું છે તમને અને t² એટલે 20 નો વર્ગ ધેરફોર x1 બરાબર આ થયું 200 વત્તા 1/2 કેન્સલ આ થયું 400 એટલે x1 થશે 600 મીટર બરાબર છે એટલે પહેલું જે અંતર કપાણું એ અંતર કેટલું થયું 200 મીટર હવે આપણે બીજી વાત કરીએ બીસી વિભાગ માટે તો જુઓ બીસી વિભાગ માટે જે છે એ તમારી પાસે એક જ ડેટા છે માઇનસ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે એના માટે આપણે ધારો કે v² - v0² = 2ax સૂત્રનો ઉપયોગ કરીએ કેમ કે એ આપણને આપ્યું છે તો એના માટે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ હોવા જરૂરી છે પ્રારંભિક વેગ આપણી પાસે છે નહીં પણ એ આ પહેલું જે એબી વિભાગ છે એના પરથી મળશે તો v બરાબર v0 + at પરથી બી પાસેનો વેગ એને આપણે v પ્રાઇમ કીધો છે આ ગતિ માટે અને v0 એ 10 છે વત્તા એ ગાળા દરમિયાન ઝડપ 2 છે પ્રવેગ 2 છે અને t એ 20 છે તો v પ્રાઇમ એ કેટલું થયું 40 અને 10 50 મીટર પ્રતિ સેકન્ડ તો આ વેગ b બિંદુ પાસે કેટલો મળ્યો આપણને 50 મીટર પ્રતિ સેકન્ડ જેટલો તો bc વિભાગ માટે v² - v0² = 2ax સૂત્રનો ઉપયોગ કરીએ તો v અંતિમ વેગ એ તો સ્થિર થઈ જાય છે એટલે 0 આવશે માઇનસ પ્રારંભિક વેગ આપણે મેળવો bc માટે પ્રારંભિક વેગ v પ્રાઇમ અને એ કેટલો મેળવો આપણે 50 એનો વર્ગ બરાબર 2 પ્રવેગ માઇનસ 4 અને અંતરને આપણે x2 કીધું છે ધેરફોર આ થયું 2500 = 8
इंटू एक्स टू, देरफोर एक्स टू बराबर 1250 सॉरी भाग्या 8 करवानू छे, 2500 भाग्या 8 એટલે 312.5 મીટર આટલું થયું। તો કુલ અંતર જે છે, કુલ અંતર એ અહીંયા હું લખું છું x1 + x2 કુલ અંતર બરાબર 600 312.5 એટલે એ થયું 912.5 મીટર, બરાબર છે। તો એ તમે હવે ફરીથી એકવાર જોઈ લ્યો, એમાં અંતર જે છે એ 912.5 એવો જવાબ આવશે। હવે ખાસ તમે જુઓ તો અહીંયા તમને એવું પૂછ્યું છે કે કાર સ્થિર થાય ત્યાં સુધીમાં તેણે કાપેલું કુલ અંતર કેટલું, એ કુલ અંતર છે એટલે આ જવાબ આવશે। આ સુધારો કરી નાખજો, ડી જે છે એ જવાબ નહીં આવે, એ આવશે। પણ તમને એમ કે પહેલા વિભાગમાં 600 મીટર કપાય છે તો બીજા વિભાગમાં કેટલું અંતર કપાણું, તો જો ખાલી બીજા વિભાગનું જ પૂછ્યું હોય તો એ અંતર આવશે 312.5, એ જે આપણે અહીંયા જોયું એ મુજબ 312.5 એનો જવાબ આવશે। ઓકે, હવે તમે પાંચમો દાખલો જે છે એ અગેઇન તમારા માટે થોડો ચેલેન્જિંગ છે, એટલે આ દાખલો છે એ પણ હું તમને એવી સલાહ આપું છું કે હોમવર્કમાં તમે ગણી જાઓ। આ અસાઇનમેન્ટ આજનું જે મેં સોલ્યુશન કરાવ્યું છે એ કરી અને અને પછી જ્યારે આપણે સોલ્યુશન મૂકીએ ત્યારે પાછો એક વખત જોઈ જાઓ, અને તેમ છતાં પણ ન સમજાય તો એ પછી ફરીથી આપણે એની ડિસ્કશન કરશું। પણ પાંચમો દાખલો છે સરસ છે, થોડો લાંબો છે અને તમે વિઝ્યુલાઇઝ કરો તો તમને સમજવામાં વધુ મજા આવે એવું છે। નેક્સ્ટ જે છે છઠ્ઠો દાખલો, એ આપણે જે હમણાં પહેલો દાખલો કર્યો એના જેવો જ છે। એક લાકડાના બ્લોકને મુક્ત પતન કરીએ છીએ અને એ જ વખતે એક બુલેટ જે છે એને નીચેથી ફાયર કરીએ છીએ, તો કેટલા સમય બાદ બ્લોક અને બુલેટ એકબીજાને મળશે। એટલે આપણે આ જે પહેલો દાખલો જે જોયો છે, આ જે આખું ચર્ચા કરી એના પરથી જ તમને એનું સોલ્યુશન મળી જશે। એટલે આ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ, પણ આ તમારું અગેઇન હોમવર્ક, આ ન્યુમેરિકલ 1 એના પરથી તમને મળી જશે। પછી સાતમો પ્રશ્ન જે છે એ તમે જુઓ, તો આ પ્રશ્નમાં તમને એવું કીધું છે કે અચળ પ્રવેગી ગતિ કરતી એક ટ્રેનના બે છેડા કોઈ બિંદુ પાસેથી પસાર થાય ત્યારે તેની ઝડપ અનુક્રમે U અને V છે। તો આ બિંદુ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્ય બિંદુની ઝડપ કેટલી હોય। હવે આ પણ એક બહુ સરસ દાખલો છે અને એની નીચેનો જે પ્રશ્ન છે એ એના એના જ પરનો ડેટા આપીને પૂછેલો એ દાખલો છે। તો પ્રશ્ન કંઈક આવો છે, તમે સમજો બરાબર। ધારો કે આ કોઈ એક બિંદુ છે, આ બિંદુને આપણે P કહી દઈએ। અહીંયાથી ધારો કે એક ટ્રેન જે છે એ આમ પસાર થાય, આ ટ્રેન છે। અહીંયાથી જ્યારે એનું પ્રારંભિક બિંદુ એટલે પહેલો છેડો જ્યારે અહીંયા હોય ત્યારે એની ઝડપ U છે, અને આ બિંદુ પાસેથી બીજો છેડો પસાર થાય ત્યારે તેની ઝડપ V છે। જો ટ્રેનની લંબાઈ L હોય તો આ બિંદુ પાસેથી જ્યારે મધ્ય બિંદુ પસાર થાય ત્યારે એ મધ્ય બિંદુની ઝડપ કેટલી હશે, મધ્ય બિંદુ પાસે એ ઝડપ કેટલી હશે એ આપણે ગણવાનું છે। તો જુઓ, મધ્ય બિંદુ સુધીનું અંતર જે છે આટલું અંતર એ L બાય 2 જેટલું હોય, બાકીનું L બાય 2 થાય। તો એને આપણે સોલ્યુશન જે છે એ બહુ સિમ્પલ છે, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર 2ax, આ એક જ સૂત્રનો ઉપયોગ જે છે એ આપણે કરવાના છીએ। તો જ્યારે સમગ્ર ટ્રેન પસાર થાય ત્યારે પ્રારંભિક ઝડપ સોરી અંતિમ ઝડપ v એ v છે સ્ક્વેર માઇનસ પ્રારંભિક ઝડપ u છે
स्क्वायर बराबर टू ए अने एक्स नी बदले ट्रेन नी लंबाई एल, केम के अहीं थी अहीं सुधीनो अंतर केटलू कपाय छे, ट्रेन नी लंबाई एल जेटलू। बीजू, ज्यारे ट्रेन नू मध्य बिंदु पसार थाय त्यारे वेग केटलो छे आपणे गोतवानो छे तेने वी प्राइम कहीए, वी प्राइम स्क्वेर माइनस पहेलो छेड़ो तो पसार थयो जोय यु स्क्वेर बराबर टू ए अने एल बाय टू थशे, केम के अंतर केटलू कपाय हवे एल बाय टू जेटलू। देरफोर वी प्राइम स्क्वेर माइनस यु स्क्वेर बराबर टू ए एल बाय टू, अत्यारे हूँ आमनेम ज राखू छू। देरफोर वी प्राइम स्क्वेर माइनस यु स्क्वेर टू ए एल अहींथी अहींया मूकी दईए तो ए थयुं वी स्क्वेर माइनस यु स्क्वेर अपॉन टू। देरफोर वी प्राइम स्क्वेर बराबर वी स्क्वेर बाय टू माइनस यु स्क्वेर बाय टू प्लस यु स्क्वेर, आने आपणे आ बाजु लई गया ने आ बे छे ने छूटा पाड़ी दीधा। Therefore, v prime square बराबर v square by 2 minus अथवा तो plus आवशे, u square minus अने आ plus इतले u square by 2 बराबर v square plus u square by 2, अने आना पर थी जो आपड़े v prime गोतिये तो ए थशे under root of v square plus u square by 2। तो आजे छे ए आपड़ो जवाब थियो, એટલે અહીંયા યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર બાય ટુ એ જવાબ છે। નીચેનો જે આઠમો દાખલો છે એમાં યુના બદલે 20 મૂકો, વીના બદલે 30 મૂકો અને ગણતરી કરો તો એ જે 25.5 જે છે એ આપણો જવાબ આવશે। એ ઉપરનો જે પ્રશ્ન છે એનો જ એક પેટા પ્રશ્ન છે। તો આ જે છે એ અસાઇનમેન્ટ નંબર 4નું સોલ્યુશન છે। અસાઇનમેન્ટ નંબર 5 જે છે એ સાપેક્ષ વેગ પરનું બહુ સહેલું કહી શકાય એવું અસાઇનમેન્ટ છે। જે દાખલાઓ આપણે સાપેક્ષ વેગ પરના કર્યા, સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલાઓ એવા છે કે જે સાપેક્ષ વેગને લગતા છે અને સાપેક્ષ વેગની જેવા છે, તો એ દાખલાઓ જોઈ અને તમે આ નાનકડું એવું અસાઇનમેન્ટ છે, 10 પ્રશ્નો જ છે અને એ સહેલું છે, તમને આવડી જાય એવું છે, તો એ તમારે અગેઇન પાછું જાતે કરવાનું છે અને જ્યાં આગળ ન સમજાય એ જ્યારે તમે અસાઇનમેન્ટનું સોલ્યુશન મુકાય ગ્રુપમાં ત્યારે તમે જોઈ લેજો, એટલે એ તમને આવડી જશે। તો આજે આપણે પ્રકરણ 3 જે છે એને પૂરું જાહેર કરીએ છીએ। જેટલા પણ સિદ્ધાંતો તમે ભણી ચૂક્યા છો, ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ, ટેક્સ્ટબુકના ઉદાહરણો અને સાથે સાથ ટોપિક 3.1થી શરૂ કરી અને 3.7 સુધીના, એનો ફરીથી એકવાર સરસ રીતે અભ્યાસ કરી નાખજો। આપણે આગળનું જે પ્રકરણ છે, પ્રકરણ 4, એ નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરી દેશું અને એ પ્રકરણ જે છે એમાં ફરીથી વેગ, પ્રવેગ એનું પુનરાવર્તન થશે, સ્થાન સ્થાનાંતર બધું ફરીથી આવશે, એટલે અમુક પ્રશ્નો જે છે એના કોમન છે, એ 3 અને 4 ચેપ્ટરના સમાન પ્રશ્નો છે, એની આપણે પછી ચર્ચા એ વખતે કરશું। તો ત્રીજું ચેપ્ટર જે છે એ આપણે ફરીથી તમને કહી દઉં, અહીં પૂરું જાહેર કરીએ છીએ અને આવતા લેક્ચરથી આપણે ચોથું ચેપ્ટર સમતલમાં થતી ગતિ એનો અભ્યાસ શરૂ કરી દઈશું। થેન્ક યુ વેરી મચ।